તો મહેસાણાના ખેડૂતોને ઓએનજીસીના કારણે મુશ્કેલી નડે છે. મહેસાણાના ખેડૂતોને વરસાદ ના આવવાથી મુશ્કેલી થઈ અને હવે વરસાદ વધુ આવ્યો ત્યારે પણ મુશ્કેલી થઈ. બીજી મહત્વની વાત કહીએ તો મહેસાણામાં કોંગો ફીવરનો પણ જે ભય સતાવી રહ્યો છે ત્યારે રાજ્યમાં કચ્છ સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં કોંગો ફીવરે દેખા દેતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. આ ફીવરના કારણે 3 લોકોના મોત પણ નિપજ્યા છે. આવામાં જાણે કે મહેસાણાના પશુપાલકોને કોંગો ફીવર વિશે કોઈ જાણ જ નથી, કેમ આવું થયું જોઈએ આ અહેવાલમાં. મહેસાણા જિલ્લો પશુપાલન કરતો જિલ્લો છે ત્યારે કોંગો ફીવર મહેસાણા જિલ્લામાં પણ દેખા દે તો નવાઈ નહીં, કારણ કે મહેસાણાના આરોગ્ય તંત્ર દ્વારા આ રોગ મામલે કોઈ પણ જાતની માહિતી પશુપાલકોને આપવામાં ન આવી હોવાની ફરિયાદ ઉઠી છે. પશુપાલકો પશુઓની સલામતી માટે દવાઓ બજારમાં લાવીને છંટકાવ કરી રહ્યા છે, તો પછી તેમની સલામતી વિશે તો કેવી રીતે જાણકાર હોઈ શકે. પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા પશુપાલકો પોતાના હાથેથી ઇતરડીને કાઢી રહ્યા છે. હવે તમે જ કહો કેવી રીતે આ કોંગો ફીવરથી મુક્તિ મળી શકે. ગમાણમાં બાંધેલા ઢોર ભલે ચોખ્ખા રાખે પણ આ ઇતરડી તેમ છતાં ઢોર પર ચડીને લૂહી ચૂસી જાય છે. આવી અસંખ્ય ઇતરડી જિલ્લાના અનેક ગામના ગમાણોમાં જોવા મળી છે. મનુષ્યમાં રોગ થાય તો અમને ખબર નથી, પણ અમે અમારા પશુઓને બચાવવા માટે અમે વારંવાર મેડિકલથી દવા લાવીને એનો છંટકાવ કરીએ છીએ, પણ એનો કોઈ નાશ થતો નહીં. અને આરોગ્ય ખાતું જો આના પગલાં લે અને માહિતી આપે તો કોઈક ઉપાય થઈ શકે. કોઈ સરકાર તંત્ર થાય તો મદદ કરે. હવે તંત્ર દ્વારા તો કોઈ અમને માહિતી આપે અને કોઈ દવાનું એવું કરી દે તો અમારે ઈતળી જાતી રહે, નકા તો અમે સંટાવ કરવા છો પણ કોઈ જાતી નથી. ઈતળી ફેરથી ચોમાસે અઠવાડિયે આવી જાય. કોંગો ફીવર ઈતરડીથી ફેલાય છે. ઈતરડી પશુને કરડે અને પછી માણસને કરડે ત્યારે આ રોગ ફેલાય છે. જીવલેણ એવા રોગ માટે અત્યારે ઠેર ઠેર આરોગ્ય ચકાસણી ચાલી રહી છે. સાથે જ પશુપાલકો અને માલધારીઓને આ અંગે સજાગ કરવામાં આવી રહ્યા છે. મહેસાણાના પશુપાલકો અંગે જ્યારે આરોગ્ય વિભાગના અધિકારીને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે આ અંગે સમજ આપી હતી. સાથે જ એ પણ સ્પષ્ટતા કરી કે પશુપાલન વિભાગ દ્વારા ઇતરડીનાશક દવાઓ આપવામાં આવી રહી છે, તે પણ વિનામૂલ્યે. તેથી પશુઓને પણ આ ઇતરડી ખુલ્લા હાથથી ન નીકાળવાની સલાહ આપી હતી. જ્યારે જ્યારે બી પશુ મેળામાં પશુપાલકો માટે પશુપાલન વિભાગ દ્વારા મેળાવડા થાય એ વખતે ઓલરેડી સૂચના આપેલી છે, એટલે અમે લોકોને એવી અપેક્ષા રાખીએ છીએ કે જ્યારે બી આવા કોઈ પ્રોગ્રામો થતા હોય એ વખતે લોકોની ભાગીદારી બહુ ઓછી હોય છે, લોકો ઓછા આવે છે, એમને ઘરે ઘરે બોલાવવા જવું પડે છે. એટલે જો સામેથી લોકો આવે અને આનો લાભ લે, કારણ કે ગામડામાં વૈજ્ઞાનિક પદ્ધતિથી વૈજ્ઞાનિકો દ્વારા અથવા તો જે તે વિભાગના નિષ્ણાત દ્વારા માહિતી આપવામાં આવતી હોય છે, એ વખતે જો માહિતી લે તો એમને પૂરેપૂરી જાણકારી મળી રહે. રાજ્ય સરકાર આરોગ્યને લઈને ચિંતિત છે. જ્યારે કોંગો ફીવર જેવો ગંભીર વાયરસ સક્રિય હોય ત્યારે આપણી પણ જવાબદારી છે કે આપણે તંત્રને સહકાર આપવો જોઈએ. જો આ અંગે કંઈ પણ સાંભળવામાં આવે તો તાત્કાલિક નજીકના પશુ ચિકિત્સાલય કે આરોગ્ય કેન્દ્રમાં જઈને પૂરતી માહિતી મેળવીએ, જેથી આપણે આપણા ગુજરાતને કોંગો ફીવર મુક્ત કરાવી શકીએ. તેજસ દવે, Z24 કલાક, મહેસાણા.